દસની વર્ગ લંબાઈ વાળા આપણે 9 જુદા જુદા વર્ગો તૈયાર કર્યા પછી હવે સતત ચલ મુજબના વર્ગીકરણમાં આવૃત્તિ ચિહ્ન કઈ રીતે મૂકવાનું છે એનો ખ્યાલ મેળવીશું. પરંતુ એ પહેલા આ વર્ગ સંબંધી અમુક જે મહત્વની બાબતો છે એને ક્લિયર કરાવું. ધ્યાનથી સમજો, તમે જ્યારે કોઈ પણ પ્રકારનો વર્ગ બનાવો છો તો મિત્રો એ પ્રત્યેક વર્ગની અંદર બે સાઈડની છેડાની કિંમતો આવે છે. દાખલા તરીકે અહીંયા પ્રત્યેક વર્ગની અંદર જે આપણને પહેલી 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 સંખ્યા મળે છે એને કહેવાય ડાબી બાજુના છેડાની કિંમત, અને અહીંયા જે પ્રત્યેક વર્ગમાં આપણને બીજી 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 જે સંખ્યાઓ મળે છે કહેવાય જમણી બાજુના છેડાની કિંમત. હવે પોઈન્ટ ટુ બી નોટ, પ્રત્યેક વર્ગમાં આ જે ડાબી બાજુના છેડાની કિંમતો આવે છે મિત્રો એને આપણે આવા નામે ઓળખવાની આવશે, એને કહેવાય પ્રત્યેક વર્ગની અધઃ સીમા. ક્યારેક આવું પણ પૂછી શકાય વર્ગની અધઃ સીમા એટલે શું, તો વ્યાખ્યા આ રીતે લખવાની, પ્રત્યેક વર્ગમાં ડાબી બાજુના છેડાની સંખ્યા કિંમતને અધઃ સીમાના નામે ઓળખવામાં આવે છે. એક્ઝેક્ટલી એ જ જમણી બાજુની આ જે છેડાની કિંમત આવશે મિત્રો એને દરેક વર્ગ માટેની ઉર્ધ્વ સીમા આવા નામે ઓળખી શકાય. આમ અધઃ સીમાને ઉર્ધ્વ સીમાના સમન્વય દ્વારા રચાયેલો સ્વરૂપ એ આપણા માટે વર્ગ બને છે. બીજી એક મહત્વની વાત, જ્યારે તમે કોઈ પણ વર્ગની આ અધઃ સીમા ઉર્ધ્વ સીમાની કિંમતનો સરવાળો કરો છો, અને મિત્રો એ સરવાળાને તમે સપોઝ બે વડે ભાગો છો, તો અધસીમા ઉધ્વસીમાના સરવાળાની કિંમતોને બે વડે ભાગતા તમને જે નવો જવાબ મળે બસ એ જવાબને પ્રત્યેક વર્ગની મધ્ય કિંમતના નામે ઓળખવામાં આવે છે. અને આ ગણતરી બહુ મહત્વની છે, યાદ રાખજો, કારણ કે આપણે જ્યારે આ સિરીઝમાં આગળ આગળ દાખલા ગણીશું ત્યારે વચ્ચે વચ્ચે કેટલાક દાખલા એવા પણ આવશે જેની અંદર તમારે મધ્ય કિંમતો પણ શોધવી પડશે. તો એ વખતે આપણે સૂત્ર સહગણતરી શીખવાડીશું, પરંતુ એડવાન્સમાં એનો મેં ખ્યાલ આપી દીધો. યાદ રાખજો અધસીમાની કિંમત અને ઉધ્વસીમાની કિંમતનો સરવાળો કરીએ, મળતા જવાબને બે વડે ભાગીએ, તો જે કિંમત પ્રાપ્ત થાય ને જે તે વર્ગની મધ્ય કિંમતના નામે ઓળખવામાં આવે. ફોર એક્ઝામ્પલ પહેલો વર્ગ છે 0 થી 10, હવે હું 0 વત્તા 10 કરું ટોટલ તો 10 થવાનું છે, પણ તેમાં હું તો બંને સંખ્યાઓનો સરવાળો કરીને બે વડે ભાગું તો જવાબ 5 આવે, તો 5 જે આવ્યું એ આપણા પહેલા વર્ગ માટેની મધ્ય કિંમત થઈ ગઈ. એનીવે આ ત્રણ બાબતોની સમજૂતી ક્લિયર થઈ ગયા પછી હવે આપણે સતત ચલ મુજબ વર્ગીકરણ કેવી રીતે બનાવવાનું છે એનો ખ્યાલ મેળવીશું. તો મિત્રો હવે તો નેક્સ્ટ કોલમ ભૂતકાળમાં જે રીતે બનાવતા હતા એ જ રીતે આવશે, અસતત ચલમાં પ્રાપ્તાંકના કોલમની બાજુમાં જે રીતે લખતા હતા એવું જ અહીંયા લખવાનું. વર્ગો તો બની ગયા, હવે એની બાજુમાં રૂટીન ગણતરી આવશે આપણી. નેક્સ્ટ કોલમ બનાવીશું આવૃત્તિ ચિહ્ન, જેની અંદર તમારે ઉભી લીટીની નિશાની કરવાની છે, અને આ ચિહ્ન પ્રમાણે અહીંયા તમારે આવૃત્તિની સંખ્યા ગણી લેવાની. આવૃત્તિની સંખ્યા એના માટેનો સંકેત બી તમને યાદ જ છે F, ઓકે. પણ હવે જ્યારે ગણતરી સ્ટાર્ટ કરો તો લાસ્ટ ટાઈમની ગણતરીમાં અને વર્તમાન સમયની ગણતરીમાં બહુ બધો ફરક છે. મિત્રો યાદ રાખજો અસતત ચલની અંદર એવું બધું, પ્રથમ કોલમની અંદર આપણી પાસે એક એક માત્ર સંખ્યાઓ રહેતી, એટલે આપણે શું કરતા હતા આપેલી માહિતીમાં એ પર્ટિક્યુલર સંખ્યા જેટલી વખત આવતી હતી પહેલા એ ઇન્ડિવિજ્યુઅલી ગણતા હતા, એની સામે લીટા પાડીને તેની સંખ્યા મૂકી દેતા હતા. અહીંયા એવું નહીં થયું, કારણ કે હવે તમારી પાસે ઓન સ્ક્રીન વર્ગ છે, અલગ અલગ સંખ્યા નથી, અને પ્રત્યેક વર્ગની અંદર ચોક્કસ પ્રકારની કિંમતો આવે છે. દાખલા તરીકે પહેલો વર્ગ 0 થી 10 છે, મિત્રો આ વર્ગની અંદર 0 થી 10 ની વચ્ચેની બધી કિંમતો આવે, મતલબ 1 પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 4 5, એક્ઝેક્ટલી એ જ રીતે 10 થી 20 ના વર્ગની અંદર 10 થી 20 સુધીની કિંમત આવે, એટલે આમાં 12 પણ આવે, એમાં 14 પણ આવે. એટલે આપણે શું કરવાનું, પ્રત્યેક સંખ્યાને અલગ અલગ જ લઈ નોટિસ કરવાનું કે દરેક સંખ્યા અહીંયા કયા વર્ગની અંદર આવે છે, જે સંખ્યા જે વર્ગમાં આવતી હોય બસ એની સામે તમારે ચિહ્ન મૂકવાનું. સવારે થઈ કહું ખબર કેવી રીતે પડે, ચલો એક કાલ્પનિક ઉદાહરણ પ્રમાણે થોડી ઘણી સંખ્યા લખીને પણ તમને એને ડાયવર્ઝન કરાવી દઉં કે સપોઝ એ પ્રમાણેની કિંમતો આપી હોય તો આપણે આવૃત્તિ ચિહ્ન કેવી રીતે ગોઠવવાનું. માની લો કે પહેલી સંખ્યા આપણને આપી છે 18, ત્યાર પછી 25,
એ પછી 38 પછી છે 42 58 68 4 અને 20 આ છે સમજો હવે માત્ર પહેલા એક જ સંખ્યાની બની 18 જો આ 18 નો સમાવેશ ક્યાં થાય છે પહેલા કન્ફર્મ કરવા તો મિત્રો 18 10 થી 20 ના વર્ગની વચ્ચે આવે આ કન્ફર્મ થાય પછી તમારે અહીંયા ચિહ્ન મૂકવાનું છે યાદ રાખજો જ્યાં સુધી કન્ફર્મેશન થાય નહીં મિત્રો ત્યાં સુધી તમારે લિટી કરવાની નહીં કરી છે હવે એ કન્ફર્મ થઈ ગયા પછી આ સિરીઝમાંથી તમે જે સંખ્યાને ગોઠવી દો ને એને ત્યાંથી તમારે કેન્સલાઇઝ કરવાની રકમમાંથી કેન્સલાઇઝ એટલે ભૂલ પડવાની શક્યતા ઓછી રહે આપણને ટૂંકમાં ગણતરીમાં ખ્યાલ રહે કે કઈ સંખ્યા આપણે ગોઠવી અને કઈ સંખ્યા બાકી છે તો હવે તરત જ ખબર પડે કે 18 તો અહીંયા આવી ડાયરેક્ટ આવશે 25 ફરી 25 ક્યાં આવે છે પહેલા એ પૂરેપૂરું કમ્પ્લીટલી જોવા સ્વાભાવિક છે કે 20 30 ની વચ્ચે હા કન્ફર્મ થાય પછી જ એની સામે આ રીતે ચિહ્ન મૂકવાનું અને જે ગોઠવો એને તમારી રકમમાંથી કેન્સલાઇઝ કરવું રહેવાનું એટલે ભૂલ પડવાની શક્યતા ઓછી છે કમસે કમ તમને તો યાદ રહે કે તમે ક્યાં અટક્યા છો 38 સ્વાભાવિક છે કે 30 થી 40 ના વર્ગની વચ્ચે આવશે કન્ફર્મ કરીને જ રીટી કરવાની જ્યાં સુધી કન્ફર્મ થાય નહીં ત્યાં સુધી રીટી કરવાની નહીં બીજે તમને લોકોને એડવાઇઝ આપું આવા દાખલા કરતી વખતે જ્યારે તમે ચિહ્ન મૂકતા હો મિત્રો તો પેનનો નહીં પેન્સિલનો ઉપયોગ કરવો હિતાવહ છે કે જેથી કરીને કદાચ આડી અવળી પણ સંજ્ઞા થઈ જાય તો તમે ઇરેસ કરીને તરત ને તરત સોલ્યુશન કરી શકો પેનમાં ચેકવું પડશે અને પેન્સિલથી કર્યું હશે તો તમારી ભૂલ છતી નહીં થાય બાકી પેનથી ચેક્યું હશે તો તપાસનારને ખબર પડશે કે હા ક્યાંક ભૂલ થઈ જો કે નાની મોટી એરર ચાલે પણ બેટર એ છે કે સ્વચ્છતા અભિયાનને માન આપીએ તો પેલું ગંદકી જેવું ન લાગે ને બસ એટલા માટે ઓકે ચલો બાકી તો 24 નંબર એનીવે થોડા આગળ વધીએ 38 પછી છે 42 40 થી 50 ના વર્ગની વચ્ચે આવશે એટલે ત્યાં ચિહ્ન મૂક્યું નેક્સ્ટ 58 50 થી 60 ના વર્ગની વચ્ચે આવશે એટલે ત્યાં ચિહ્ન મૂક્યું એ જ રીતે 68 નેક્સ્ટ વર્ગ 60 થી 70 ની વચ્ચે આવશે 68 ને કેન્સલાઇઝ કર્યું હવે આવશે 4 પહેલા જ વર્ગની અંદર આવશે 4 ને મૂક્યું બસ મિત્રો જોખમ હવે છે જરા ધ્યાનથી સમજો એ પછી આપણે ઉદાહરણમાં ગોઠવવાના છે 20 પોઈન્ટ ટુ બી નોટિંગ અત્યારે ઓન સ્ક્રીન તમે જે વર્ગો બતાવ્યા એમાં 20 બે જગ્યાએ તમને જોવા મળે છે બીજા વર્ગની ઉદ્વ સીમામાં પણ 20 છે અને ત્રીજા વર્ગની અધ સીમામાં પણ 20 છે પરંતુ મિત્રો યાદ રાખજો જ્યારે તમારે કોઈ ચોક્કસ કિંમતને વર્ગની અંદર મૂકવાની થાય તો આ 20 ત્રીજા વર્ગની જે અધ સીમા છે ને ત્યાં મૂકવાના ઉપરના વર્ગની ઉદ્વ સીમામાં 20 લખી શકાય નહીં એ જ રીતે 30 મૂકવાના આવે તો 30 થી 40 વાળા વર્ગની અંદર જ 30 મૂકવાના 20 થી 30 માં મૂકી શકાય નહીં વચ્ચેની કિંમત આવે તો વાંધો નહીં પણ છેડાની કિંમત આવતી હોય એટલે કે ઉદ્વ સીમા વાળી કિંમત આવે તેને એ વર્ગમાં નહીં ત્યાર પછીના વર્ગની અંદર મૂકવાનું હવે સાંભળ્યા પછી સવાલ એ થાય કે આવું કેમ તો એનું રીઝન એ છે મિત્રો તમે એકચ્યુઅલી જ્યારે વર્ગો બનાવો છો તો વર્ગ બનાવતા પહેલા ખ્યાલ છે ને આપણે વર્ગ લંબાઈ સિલેક્ટ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ ઓન સ્ક્રીન તમે જે કરે વિગત સમજી રહ્યા છો એમાં આપણે 10 ની વર્ગ લંબાઈ લીધી તો એનો મતલબ એ કે પ્રત્યેક વર્ગની અંદર 10 કિંમતોનો જ સમાવેશ કરી શકાય એનાથી વધારે સંખ્યા આવી શકે નહીં તમારી વર્ગ લંબાઈ જે છે એટલા સુધી જ કિંમતો જે તે વર્ગની અંદર આવી જોઈએ એના કરતા વધુ કિંમતો આવી નહીં હવે પ્રોબ્લેમ શું થાય છે તમને ધારો કે અત્યારે આપણે 20 ને 10 થી 20 ના વર્ગની અંદર મૂકીએ છીએ તો મિત્ર પ્રોબ્લેમ એ થવાનો કે આમાં સંખ્યા વધી જાય છે કઈ રીતે હું તમને કહું સ્ટાર્ટિંગ આપણે 10 થી કરવું પડે 10 જ કિંમતો લેવાની છે થિંક અબાઉટ એટલે 10 તો આવા હવે 10 પછી બીજી કિંમતોમાં 11 12 13 14 15 16 17 18 અને 19 હવે તો 19 સુધી ગણીએ છીએ ને ત્યારે 10 ની લિમિટ પૂરી થઈ જાય છે તમે તમારી જાતે કેલ્ક્યુલેશન કરજો 10 11 12 13 14 15 16 17 18 અને 19 આ 10 થી 19 સુધીની કિંમતો તમે ગણશો ત્યારે 10 ની લિમિટ પૂરી થઈ જશે હવે સપોઝ હું 20 ને અહીંયા બતાવું તો એનો મતલબ એ થયો ને કે તો 11 ની કિંમત થઈ જાય છે આપણા વર્ગની લિમિટ છે 10 આપણે માત્ર 10 સંખ્યાઓનો સમાવેશ વર્ગની અંદર થવો જોઈએ એ રીતે કેલ્ક્યુલેશન કરવાનું 20 ને લઈએ તો 11 લિમિટ ક્રોસ થઈ જાય છે એવું ચાલે નહીં બસ એટલા માટે 20 અહીંયા ન બતાવી શકાય
એ 20 ને તમારે નીચેના વર્ગની અંદર જ નોંધવા પડશે. આ જ રીતે 30 આપ્યા હોય તો 30 ઉપર નહીં બતાવી શકાય મિત્રો, એને નીચેના વર્ગમાં જે અધસીમા હોય ને ત્યાં જ બતાવી શકાય. તો આના પરથી બીજી એક બાબત એ પણ સાબિત થઈ કે આપણે અત્યારે જે વર્ગાંતર બનાવ્યું છે એમાં પ્રથમ વર્ગની અંદર 10 તો નહીં જ આવ્યા ને, એટલે એનો મતલબ એ કે આ વર્ગની અંદર 0 થી 9 સુધીની કિંમતોનો જ સમાવેશ થઈ શક્યો, 10 તો ન જ આવે, 0 આવે તો 0 થી 9. હવે બીજો વર્ગ જે અત્યારે આપણે ઓન સ્ક્રીન બનાવેલો છે 10 થી 20, પણ એમાં પણ 20 ન આવે, એટલે એનો મતલબ એ થયો કહેવાય કે આ વર્ગની અંદર 10 થી 19 સુધીની કિંમતોનો જ સમાવેશ કરી શકાયો. એક્ઝેક્ટલી નેક્સ્ટ વર્ગની અંદર 20 થી 29 સુધીની કિંમતોનો જ સમાવેશ થયો. પરિણામે આ જ વર્ગોને તમે જો ધારો તો આ સ્વરૂપમાં પણ લખી શકાય, 0 થી 10 ની જગ્યાએ મિત્રો 0 થી 9 પણ કરી શકાય, 10 થી 20 ની જગ્યાએ 10 થી 19 પણ કરી શકાય, 20 થી 30 ની જગ્યાએ મિત્રો 20 થી 29 પણ કરી શકાય. આ જ રીતે આગળ વધીએ તો પછીનો વર્ગ 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 70, 70 થી 79, અને વન મોર 80 થી 99 સુધીનો, સોરી 89 સુધીનો વર્ગ પણ તમે બનાવી શકો છો. આ આપણી પાસે જ્યારે પણ સતત આવૃત્તિ વિતરણ એટલે કે ચલ સ્વરૂપનું વર્ગીકરણ કરવાનું થાય તો એની અંદર જે વર્ગો છે ને એ વર્ગોની શ્રેણી તમે બે રીતે રચી શકો છો. 0 થી 10, 10 થી 20 આવી રીતે પણ બનાવી શકાય, અથવા 0 થી 9, 10 થી 19, 20 થી 29 આ રીતે પણ બનાવી શકાય. હવે આ બે શ્રેણીમાં ફરક શું છે તો જરા ધ્યાનથી સમજો. આપણે જ્યારે પ્રથમ વખત શ્રેણી બનાવી ત્યારે એમાં તમે જોઈ રહ્યા છો કે પ્રત્યેક વર્ગની અગાઉની કિંમત પછીના વર્ગની અંદર પુનરાવર્તિત થયેલી તમને જોવા મળે છે. 10 10 અહીંયા, 20 20 અહીંયા. હવે સમજો, અગાઉના વર્ગની ઉદ્વસીમાની સંખ્યા ત્યાર પછીના વર્ગમાં અધસીમા તરીકે જો રિપીટ થાય તો મિત્રો આ સ્વરૂપે જે વર્ગાંતર બનાવવામાં આવે એને કહેવાય નિવારક સતત આવૃત્તિ વિતરણ, અથવા તો ચલ યાદ રાખજો આને નિવારક સતત આવૃત્તિ વિતરણ યા વર્ગીકરણ નામે ઓળખી શકાય. આ નિવારક સ્વરૂપ થઈ ગયું કહેવાય. પરંતુ બીજું સ્વરૂપ ઓન સ્ક્રીન તમે અત્યારે નિહાળી રહ્યા છો કે જેની અંદર અગાઉના વર્ગના ઉદ્વસીમાની કિંમત ત્યાર પછીના વર્ગના અધસીમાની કિંમત તરીકે રિપીટ થતી નથી. તો મિત્રો જો કિંમતો પુનરાવર્તિત થયેલી ન હોય તો આ રીતે બનેલા સ્વરૂપને અનિવારક સતત આવૃત્તિ વિતરણ આવા નામે ઓળખવામાં આવે છે. આમ સતત આવૃત્તિ વિતરણમાં જે વર્ગો બનાવવાની જે શક્યતા છે મિત્રો એના પણ બે સ્વરૂપો છે, નિવારક સતત આવૃત્તિ વિતરણ, અનિવારક સતત આવૃત્તિ વિતરણ. હવે આ બાબતની સ્પષ્ટતા આપણે એટલા માટે કરવી પડી કેમ કે ઘણી વખત દાખલામાં તમને જ્યારે પણ સતત ચલ બનાવવાનો આવશે ત્યારે પર્ટિક્યુલર લખેલું હશે કે નિવારક સતત આવૃત્તિ વિતરણ મુજબ વર્ગીકરણ કરો. તો ધ્યાન રાખવાનું કે કિંમતો રિપીટ થવી જોઈએ લાઈક ધીસ. પણ જો એવું કીધું હોય કે અનિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવો તો ધ્યાનમાં એ રાખવાનું કિંમતો રિપીટ થવી ન જોઈએ લાઈક ધીસ. બસ આ પ્રમાણે દાખલામાં સતત આવૃત્તિ વિતરણની ગણતરી કરવાની છે. જો કોઈ સૂચના ના હોય કે નિવારક સ્વરૂપે બનાવવાનું કે અનિવારક તો ચોક્કસપણે તમે નિવારક પણ બનાવી શકો છો, અનિવારક પણ બનાવી શકો છો, પણ બેટર એ છે કે એ વખતે તમારે નિવારક સ્વરૂપ બનાવવાનું. પણ હા, પર્ટિક્યુલર સૂચના હોય કે નિવારક જ બનવું જોઈએ તો આમ જ બનવું જોઈએ, પણ નિવારક કે આ જ રીતે બનવું જોઈએ. આટલી બાબતોને ધ્યાનમાં રાખીને મિત્રો આપણે વર્ગની સાથે આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ ચિહ્નની સાથે આવૃત્તિની સંખ્યા લઈશું જેથી કરીને તમારું સતત ચલ મુજબનું વર્ગીકરણ કમ્પ્લીટ થશે. ઓકે, તો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે સતત ચલના વર્ગીકરણમાં આવતી તમામ બાબતોને ધ્યાનમાં લીધી છે જે સમજવું જરૂરી હતું. કારણ કે આ બધી બાબતોને સમજ્યા વગર સીધે સીધો દાખલો ગણવો ઇમ્પોસિબલ બની જાય છે.
હવે તમારી પાસે વન ટાઈપ્સ ઓફ સતત ચલના આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગીકરણના બધા જ પોઈન્ટ્સ ક્લિયર થયા બસ મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે આ ટાઈપ્સના દાખલાઓની ગણતરી સ્ટાર્ટ કરીશું ઓકે